આપણે લોકો અત્યારે વકીલ શ્રી સીએચ ભટ્ટની ઓફિસે છીએ અને વકીલ શ્રી આપણને આજે વઢવાણ મુકામે માતાજીના દર્શન કરવા લઈ જાય છે. ભટ્ટ સાહેબ, આપણે કયા માતાજીના દર્શન કરવા જઈએ છીએ? અત્યારે વઢવાણ મુકામે મેરડી માતાજીના દર્શન કરવા માટે હું ભટ્ટ સાહેબ અને આપ સૌ જઈએ છીએ. વિઝિટિંગ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે અને વઢવાણ મુકામે મેરડી માતાજીના દર્શન કરવા માટે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અમારી સાથે પધારો વઢવાણ મુકામે મેરડીના દર્શન કરવા માટે. જય માતાજી, જય મહાદેવ. હવે આપણે જે મેરડી માતાજીના દર્શન કરવા માટે જઈએ છીએ, હવે તે જે મંદિર છે એટલે કે તે જે જગ્યા છે તે સુરેન્દ્રનગરથી વઢવાણ આશરે 5 કિલોમીટર ને ત્યાંથી આશરે 4-5 કિલોમીટર આગળ, કદાચ 4-5 નહીં પણ 3-1 કિલોમીટર જેવી આગળ, એટલે કુલ 7-8 કિલોમીટર જેવું અંતર થાય છે. સુરેન્દ્રનગરથી વઢવાણથી અને વાગલાવાળા રસ્તા ઉપર આપણે જવાનું છે અને તે રસ્તા ઉપર જતા વચ્ચે આ મેરડી માતાજીનું મંદિર આવે છે. તો આપણે મેરડી માતાના દર્શન કરવા માટે જઈએ છીએ. ભટ્ટ સાહેબે ઓફિસ બંધ કરી દીધી છે અને હવે આપણે વઢવાણ તરફ જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે. વાડલા મેમકાનો રસ્તો, હા, મેરડી માતાના રસ્તે વાડલા મેમકાના રસ્તેથી આપણે લોકો પસાર થઈ રહ્યા છીએ. બધા ચાલીને માતાજીના દર્શને જતા આપણે જોઈ શકીએ છીએ. આપણને ધજા દર્શન થાય જ છે. માતાજીના દર્શને આવેલો જન સમુદાય, શ્રી નકટી વાવની મેરડી માતાજીનું મંદિર મુકામ વઢવાણ, માતાજીના દર્શન કરવા માટે આપણે મંદિર પરિસરમાં હવે પ્રવેશ કરીએ છીએ. જય માતાજી. લોકો અત્યારે નકટી વાવ વાળા મેરડી માતાના મંદિર પરિસરમાં છીએ. આપણે માતાજીના દર્શન કરવા માટે ગર્ભગૃહમાં જઈએ, માતાજીના દર્શન કરીએ અને અહીંયા શ્રી સોમનાથ મહાદેવજીનું પણ એક મંદિર છે તો આપણે મહાદેવજીના દર્શન કરશું. જય મહાદેવ. શ્રી શિખર દર્શન માં મેલડી મંદિર મુકામ વઢવાણ. માતાજીના તાવા, શ્રી નકટી વાવ વાળા મેરડી માના મંદિરે
ઓમ નમઃ શિવાય. ભટ્ટ સાહેબે અને મેં માતાજીના પ્રેમ ભાવથી લાગણી સપોર્ટ કરી તે ભાવથી દર્શન કર્યા છે. બરોબર ને? સુરેન્દ્રનગર હવે અમે લોકો માતાજી નક્કી વાવડી મેળ માતાજીના દર્શન કરી સુરેન્દ્રનગર તરફ પરત જઈએ છીએ. આપ તમને આ વિડીયો પસંદ પડ્યો તો લાઇક અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.